રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની જાહેરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે આ પરીક્ષા અંતર્ગત ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની ઉત્તમ તક એટલે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આ માટેની લાયકાત જોઈએ તો ધોરણ આઠ પાસ અને ધોરણ આઠની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા મેળવેલા હોય તેવા કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષાના ફોર્મ ભરી શકશે અભ્યાસક્રમની વાત કરીએ તો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ છ થી આઠ સુધીનો અભ્યાસક્રમ રહેશે માધ્યમની વાત કરીએ તો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે કસોટીનો પ્રકાર જોઈએ તો પ્રશ્નપત્રની વાત આમાં કરી શકાય જેમાં પ્રથમ પ્રશ્નપત્ર ભાષા અને સામાન્ય જ્ઞાનના રહેશે જ્યારે બીજું પ્રશ્નપત્ર રહેશે ગણિત અને વિજ્ઞાન વિષયનું પ્રથમ પ્રશ્નપત્ર સો ગુણનો રહેશે અને સો પ્રશ્નો પૂછાશે જ્યારે પ્રશ્નપત્ર બે છે તેમાં પણ સો પ્રશ્નો સો ગુણના રહેશે સમયની વાત કરીએ તો પ્રશ્નપત્ર એક માટે નેવ મિનિટ અને પ્રશ્નપત્ર બે માટે નેવ મિનિટ એમ કુલ ત્રણ કલાકનું પેપર રહેશે પરીક્ષાની ફીની વાત કરીએ તો પચાસ રૂપિયા વિદ્યાર્થી દીઠ આ પરીક્ષાના ફોર્મ માટેની રહેશે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવેલ નથી એટલે કે કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે અરજીની વાત કરીએ તો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની અરજી ઓનલાઈન કરવાની રહેશે જાહેરાત મુજબ તારીખ બાવીસ આઠ બાવીસથી છ નવ બાવીસ સુધી ઓનલાઈન ફોમ ભરી શકાશે સંભવિત તારીખ જોઈએ તો પરીક્ષાની તારીખ અંદાજીત ઓક્ટોબર મહિનાની અંદર લેવામાં આવશે તો મારો અંગત મંતવ્ય છે કે દરેક વિદ્યાર્થીએ આ આવેલી તક છે તે તક ઝડપી અને એક વખત અજુક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપવી જોઈએ